વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? હા બાળકો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કમ્પેરિઝન્સ તેના વિશે અભ્યાસ કરવાનો છે. બાળકો, ગ્રામરમાં પેજ નંબર 36 સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હું આશા રાખું છું કે તમે બધા વિદ્યાર્થીઓએ પણ કમ્પ્લીટ કરી લીધું હશે. તો હવે આજે પેજ નંબર 37થી આપણે આગળ અભ્યાસ કરીશું. તો બધા બાળકો ખોલો પેજ નંબર 37, 37. બાળમિત્રો, પેજ નંબર 37, 37 પર આપણને પેરેગ્રાફ આપેલા છે, કવિતા આપેલી હોય તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. જે રીતના આપણે સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખતા હતા ને, તે રીતના. તો જોઈએ, અહીંયા પરિચ્છેદ અથવા તો કવિતા વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. જોઈએ, ધ અરેબિયન ડિઝર્ટ ઇઝ નોટ એ ઓલ ડ્રાય, તેના વિશેનો એક પેરેગ્રાફ આપેલો છે. હવે તેના આધારે આપણને 5 ક્વેશ્ચન પૂછેલા છે, તેના આન્સર હું તમને લખાવું છું. બધા બાળકો મારી સાથે લખતા જજો. ઇઝ ધ અરેબિયન ડિઝર્ટ ઓલ ડ્રાય? તો જો આપણને પહેલા જ આન્સર મળી જાય છે, ધ અરેબિયન ડિઝર્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય. તો લખો તેનો આન્સર, નો ધ, બરાબર સ્પેલિંગ લખજો, અરેબિયન ડિઝર્ટ ડિઝર્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય. આ રીતના બાળમિત્રો આપણને ઉપરથી જ પેરેગ્રાફ પરથી તરત આન્સર મળી જાય. વોટ આર ઓસિસ? તો તેનો આન્સર લખો, ધેર આર સમ પ્લેસ. બરાબર, વ્યવસ્થિત આન્સર પ્રોપર આવતો હોય ને તે જ લખવાનો, આપણે અડધો પેરેગ્રાફ લખી નાખવાનો નથી. તમે બધા બાળકો એવું કરો છો કે તમને કીધું હોય કે પેરેગ્રાફમાંથી તમને આન્સર મળી જશે તો તમે અડધો પેરેગ્રાફ લખી નાખો, એટલું એવું નથી કરવાનું. જેટલો આપણને ક્વેશ્ચન પૂછેલો હોય તેટલો જ આપણે આન્સર લખીશું. જોતા જજો તમે. જો અહીં આપેલો જ છે, ધેર આર સમ પ્લીઝ ઈટ વિથ સ્પ્રિંગ્સ એન્ડ સ્પ્રિંગ્સ એન્ડ શેડી ટ્રીસ. ધે આર કોલ્ડ ઓસિસ. અહીંયા સ્પેસ ઓછી છે બાળકો, એટલે હું થોડું નાના અક્ષરે લખું છું. તમે ઉપર પેરેગ્રાફમાંથી જોતા જજો, ન સમજાય તો. ત્યારબાદ નંબર 3, વાય ઇઝ ધેર અ ક્રાઉડ ઓફ ટ્રાવેલ્સ ધેર? તેનો આન્સર લખો બાળકો. બધો આન્સર આપણને ઉપરથી પેરેગ્રાફમાંથી જ મળી જશે. ધેર ઇઝ અ ધેર ઇઝ અ ક્રાઉડ ટ્રાવેલ્સ બીકોઝ ધે ગેટ વોટર એન્ડ સેડ વોટર એન્ડ સેડ ધેર. આ રીતના બાળકો સમાડી દેજો. નંબર 4, વોટ આર ડેટ્સ? તો લખો, ડેટ્સ આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ્સ. સ્વીટ ફ્રૂટ
અમુક આન્સર છે બાળ મિત્રો તે મોટા હોય આપણને સ્પેસ નાની પડે તો આપણે અક્ષર થોડા નાના કરીને અથવા તો નીચે સમાવી દેવાના છે. નંબર 5 વોટ આર ડેટ પાન્સ તેનો આન્સર લખો. ધ ડેટ પાન્સ ઇઝ લાઈક ધ કોકોનટ ટ્રી. કોકોનટ ટ્રી. આ રીતના બાળકો આપણે પેરેગ્રાફના આધારે આન્સર લખીશું. હવે જોઈએ નંબર 2. જોઈએ બીજો પેરેગ્રાફ. વોટ વોઝ પ્રતાપ્સ ફાધર. તો અહીંયા પ્રતાપના ફાધર્સ શું છે તે પૂછેલું છે. તો લખો, આપણને ઉપરથી જ મળી જાય સ્ટોરી પરથી જ. પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. જો છે અહીંયા ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. માત્ર તમારે પેરેગ્રાફને રીડ કરવો પડે, એટલે કે વાંચવો પડે. નંબર 2 હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની. તો લખો તેનો આન્સર. રામુસ ફાધર મની બાય રિપેરિંગ શૂઝ. નંબર 3 ધ સરપંચ લવડ રામુ. ટ્રુ ઓર ફોલ્સ. આ વિધાન કેવું છે બાળકો? તો કે ફોલ્સ. આપણે લખીશું ફોલ્સ. પાછળના પેજ ઉપર વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઈડ. તો લખો ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઈડ ટુ રન અવે. નંબર 5 અનહેપી મીન્સ તેનો અર્થ શું થાય? તો કે સેડ, એંગ્રી કે એક્સાઇટેડ. તો કે સેડ. આપણે લખીશું સેડ. હવે અહીંયા બીજો પેરેગ્રાફ પણ કમ્પ્લીટ થાય છે. જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 3. તે એલિફન્ટ રિવર નદી કિનારાનું છે. સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે બાળકો. તેના ક્વેશ્ચન આન્સર લખીએ હવે આપણે. વેર ડીડ ધ એલિફન્ટ ગો? તો તેનો આન્સર લખો બાળકો. એન એલિફન્ટ વેન્ટ ટુ અ રિવર. તે નદી કિનારે જાય છે. નંબર 2 વોટ ડીડ ઇટ ડુ એટ ધ ફ્રૂટ સ્ટોર? તો લખો તેનો આન્સર. ધ એલિફન્ટ પુટ ઇટ્સ ટ્રંક આઉટ ફોર ધ રાઈટ બનાનાસ ઓન ધ સેલ્ફ. બરાબર. નંબર 3 વોટ ડીડ ધ શોપકીપર ડુ? તો તેનો આન્સર લખો. ધ શોપકીપર વોઝ ધ
Shopkeeper was angry. Angry and hit elephant with a big stick. Big stick. Number 4. What did the elephant do after its bath? તેનો આન્સર લખો. થોડોક મોટો છે બાળકો એટલે અક્ષર નાના કરજો અને આગળથી લખજો. આફ્ટર બાથ ધ આફ્ટર બાથ ધ એલિફન્ટ એલિફન્ટ ફીલ્ડ water in heat trunk and walked trunk and walked to the fruit. બરાબર આટલું સેજ નીચે સમાડી દેજો. ત્યારબાદ નંબર 5. What did the elephant do to the shopkeeper? તેનો આન્સર લખો. He stood in front of the શોપકીપર પછી આવશે રિસાઈડ ઇટ્સ ટ્રંક એન્ડ થ્રુ ટ્રંક એન્ડ થ્રુ વોટર ઓન હિમ. બાળમિત્રો અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 3 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 4. પેરેગ્રાફ નંબર 4 છે બાળકો તે સામેના પેજ ઉપર જે આપણને પંક્તિઓ આપેલી છે તેના આધારે આપણે આન્સર છે તે લખીશું. તો જોઈએ નંબર 1. વોટ ડીડ ધ પોટ શૂટ ઇન ટુ ધ એપ. તો લખો તેનો આન્સર. ધ Pot shoot. Pot shoot on arrow into the air. Into the air. Number 2. What did the pot breathe into the air? તો લખો તેનો આન્સર. The pot breathe a song into. બરાબર વ્યવસ્થિત રીતના લખજો બાળકો. In to the air. ત્યારબાદ give the rhyming words for the falling sight. તો તેનો rhyming words શું થશે? Sight નો flight. આપણે આવા rhyming words છે તે આગળના ઘણા યુનિટમાં આવી ગયા છે બાળકો. song તો song નું થશે strong. નંબર 4. ધ પોટ નોઝ વેર ધ એરો ફેલ. ટ્રુ ઓર ફોલ્સ. તો કેવું થશે આ વિધાન? ફોલ્સ. તો આપણે લખીશું ફોલ્સ. નંબર 5. કમ્પ્લીટ ધ ફોલિંગ લાઇન્સ ફોર હુ હેઝ અ સાઇટ શો. તો લખો ત્યાં કીન એન્ડ
keen and strong. That it can flow the flight of a song. બાળ મિત્રો અહીંયા નંબર 4 જે આપણી કાવ્ય પંક્તિ હતી તે પૂર્ણ થઈ છે. હવે જોઈએ આપણે નંબર 5. પેરેગ્રાફ નંબર 5 છે બાળકો, તેમાં પણ આપણને અલગ અલગ રીતે 5 ક્વેશ્ચન પૂછેલા છે, તેના આન્સર લખીશું. હવે આપણે વેર ડીડ બોબી સીટ ટુ કેચ ફિશ, તો લખો તેનો આન્સર બોબી સેટ ઓન ધ, શું આવશે, બેંક ઓફ ધ, બેંક ઓફ ધ રિવર ટુ કેચ ફિશ, કેચ ફિશ. નંબર 2, હાઉ લોંગ ડીડ હી સીટ ધેર, તો લખો તેનો આન્સર હી સેટ ફ્રોમ મોર્નિંગ ટીલ ઇવનિંગ. મોર્નિંગ ટીલ ઇવનિંગ. નંબર 3, ડીડ હી કેચ એની ફિશ, લખો નો હી ડીડન્ટ કેચ એની ફિશ. નંબર 4, વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર, લખો તેનો આન્સર હી ટોલ્ડ શોપકીપર થ્રો ધેન ટુ હિમ. નંબર 5, વોટ ડીડ વેન્ટ ટુ ટેલ હિઝ વાઇફ, તો લખો તેનો આન્સર હી વોન્ટેડ ટેલ, હી વોન્ટેડ ટેલ હિઝ વાઇફ ધેટ હી ધેટ હી કેચ કેચ ધ ફિશ. બાળ મિત્રો અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 5 કમ્પ્લીટ થાય છે. હવે પાછળના પેજ ઉપર પેરેગ્રાફ નથી પણ એક આપણને કોષ્ટક આપેલું છે, તેના આધારે આપણે આન્સર લખવાના છે, તે જોઈએ. બાળ મિત્રો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, તે કોષ્ટકમાં ટીચર સ્ટુડન્ટ્સ વર્ક રિસ્પોન્સિબિલિટી અને ટાઈમ આપેલો છે કે એક વિદ્યા મંદિર સ્કૂલ હતી તેમાં સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું હતું, તેનું કોષ્ટક આપેલું છે. તો તે કોષ્ટકના આધારે આપણે પૂછેલા પ્રશ્નના જવાબ લખીશું બાળ મિત્રો. તો જોઈએ, બધા આન્સર છે એ આપણને ઉપરના કોષ્ટકમાંથી જ મળી જશે. આપેલું છે પહેલો ક્વેશ્ચન, વેર ઇઝ ધ ફેર, તો લખો તેનો આન્સર ધ ફેર ઇઝ કઈ જગ્યાએ હતો, તો કે વિદ્યા મંદિર સ્કૂલ, વિદ્યા મંદિર સ્કૂલ. બાળકો જવાબ થોડાક મોટા હોય તો તમારે આગળ લાઈન કરી લેવાની અને વ્યવસ્થિત સંભાળવાના છે. નંબર 2, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુનિટર ફોર ધ ફેર, તેમાં કેટલા સ્વયંસેવક તરીકે એટલે પોતે જાતે કામ આપી શકે તેવા વિદ્યાર્થીઓ હતા, તો કે 12 સ્ટુડન્ટ, લખો ત્યાં 12 સ્ટુડન્ટ્સ વિલ
वोल्यूनेटर फोर ध फेर, फेर एटले मेळो, साइंस फेर विज्ञान मेळा विशेनु आयोजन हतुं। नंबर त्रण, हाउ मेनी टीचर विल बी इन चार्ज ऑफ ध फेर, हवे केटला टीचर्स हता तो त्यां लखो फोर टीचर्स, फोर टीचर्स इन चार्ज, इन चार्ज ऑफ ध फेर। तमे पेंसिल थी लाइन ड्रॉ करी लेजो बाळ मित्रों। नंबर चार, वेन विल ध पार्टिसिपेंट्स गेट टी एंड स्नेक्स, तो तेमां टी एटले ना चा अने स्नेक्स एटले नास्तो, क्यारे तो ते लखो बराबर व्यवस्थित स्पेलिंग लखजो, पार्टिसिपेंट्स आ रीतना આગળથી જ લખવાની શરૂઆત કરજો, વિલ ગેટ ટી એન્ડ સ્નેક્સ, કેટલા વાગ્યાનો ટાઈમ આપેલો છે ચા માટેનો અને નાસ્તા માટેનો, તો કે 11 વાગ્યે અને 3 વાગ્યે, તો અહીંયા લખો 11 એ એમ એન્ડ 3 પી એમ, બરાબર, સવારે 11 વાગે અને બપોરે 3 વાગે, આ રીતના સમાવી દેજો બાળકો। નંબર 5, હુ વિલ અલોટ ધ સ્ટોલ, બરાબર, તો તેમ ત્યાં અલોટ સ્ટોલ જો અહીંયા આપેલું છે આપણને, તેના નામ લખો તો કે પૂજા વિનય અને ઉમંગ, આ અલોટ સ્ટોલ તેની સામેના નામ લખો પૂજા વિનય અને ઉમંગ। નંબર 6, હુ વિલ વેલકમ ધ ગેસ્ટ, વેલકમ એટલે કે આવકારો આપવા માટે ગેસ્ટને, કોણ કોણ હતું ત્યાં, તો અહીંયા જો વેલકમ ગેસ્ટની સામે 3 નામ છે તે લખવાના આપણે, મેઘા કિરણ હર્ષ, છે ને ઇઝી આવડી જાય એવું, હા। નંબર 7, હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીસ, રજિસ્ટરમાં એન્ટ્રી કોણ આપતું હતું, તો લખો મોહન રવિ એન્ડ ગીતા। નંબર 8, હુ વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક, તેની વ્યવસ્થા કોણ કરતું હતું ટી એટલે કે ચા અને નાસ્તાની, તો લખો અલી વંદના અને યામિની, અલી વંદના અને યામિની। નંબર 9, હુ વિલ ગાઈડ અલી વંદના એન્ડ યામિની, તેને ગાઈડ એટલે કે સજેશન કોણ આપતું હતું, તો કે રજનીભાઈ, તો લખો અહીંયા રજની ભાઈ। નંબર 10, હુ વિલ ગાઈડ મોહન રવિ એન્ડ ગીતા, જો આપણા કોષ્ટકમાં મોહન રવિ અને ગીતા તેને કોણ ગાઈડલાઈન આપતું હતું, તો કે શૈલેષભાઈ, તો લખો શૈલેષભાઈ। નંબર 11, હુ વિલ ગાઈડ મેઘા કિરણ એન્ડ હર્ષ, તેને કોણ આપતું હતું ગાઈડ, તો કે દીપાલીબેન, લખો આપણા કોષ્ટકમાં છે જ બાળમિત્રો બધાના નામ દીપાલીબેન। નંબર 12, હુ વિલ ગાઈડ પૂજા વિનય એન્ડ ઉમંગ, પૂજા વિનય અને ઉમંગ તેમાં આવશે મિતાલીબેન, તો લખો મિતાલીબેન। આ નામ હતા તે તો વ્યવસ્થિત સમાઈ ગયા બાળકો, પણ હવે પાછા બે પ્રશ્ન થોડા મોટા આવે છે, તો વ્યવસ્થિત અક્ષર કરી અને સમાવી દેજો। વેન વિલ ધ ગેસ્ટ અરિવ, સમય પૂછેલો છે કે ગેસ્ટ ક્યાં સુધી ચાલુ છે, તો લખો તેનો આન્સર ધ ગેસ્ટ અરિવ
કેટલા વાગ્યાનો સમય હતો? તો કે 9:30. 9:30 સવારે, બરાબર. ત્યારબાદ લખો આગળ નંબર 14માં, વેન વિલ ધ રજિસ્ટ્રેશન બિગિન? તો લખો તેનો આન્સર ધ રજિસ્ટ્રેશનનો સ્પેલિંગ વ્યવસ્થિત લખજો, રજિસ્ટ્રેશન એ. જુઓ બાળકો કેટલા વાગ્યાનો સમય છે? તો કે સવારે 8 વાગ્યાનો, 8 થી 9, એક કલાક. આ રીતના બાળમિત્રો આપણું અહીંયા ગ્રામરમાં જે પાર્ટ 2 છે, જેમાં 6 અલગ અલગ પેરેગ્રાફ આપેલા હતા, તેના આધારે આપણે પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના હતા તે પૂર્ણ થાય છે. તો બધા બાળકોએ સારા અક્ષરે વ્યવસ્થિત રીતે પેજ નંબર 40 સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે. અને આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું ત્યારે આપણે ગ્રામર બુકમાં જ આગળ અભ્યાસ કરીશું. તો ફરી મળીએ, ત્યાં સુધી બધા બાળકોને મારા જય મામાદેવ બાળમિત્રો.